नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित प्रकरण 1 संख्या पद्धति। आज आपने संख्या पद्धति में छेदना समीकरण विषय बात करवाना चाहिए। तो छेदनु समीकरण, तो छेदनु समीकरण आपने उदाहरण द्वारा समझिसु। અહીં એક ઉદાહરણ આપે છે, મે એક ઉદાહરણ છે 1 / 2, બીજો છે 2 / 3 / 2, ત્રીજો છે 4 / 7 / 3। અહીં ત્રણ ઉદાહરણ આપણે ઉકેલીશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે છેદમાં કેવી રીતે સમીકરણ કરવાનું। તો પ્રથમ આપણે સમીકરણનો અર્થ સમજીએ। છેદનું સમીકરણ એટલે કોઈ પણ સંખ્યા આપેલી છે, ધારો કે પહેલી સંખ્યા જવાબ લખી છે, એના છેદમાં અસમય સંખ્યા છે, એના છેદમાં અસમય સંખ્યા છે, તો આપણે છેદમાં સમય સંખ્યા બનાવવાની છે। આ પ્રક્રિયા આપણે છેદમાં સમીકરણ કહેવાય છે। તો અહીંયા આપણે છેદમાં સમય સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે, તો આગળ આપણે કેટલાક નિયમો શીખ્યા, જેમાં એવું હતું કે 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે કે નીચે અસમય છે, તો એને એવી અસમય સંખ્યા સાથે ગુણીશું કે જેથી તે નો ગુણાકાર છે એ સમય સંખ્યા થઈ જાય। તો એવી કઈ અસમય સંખ્યા સાથે એને ગુણીએ, તો ગુણાકાર સમય થઈ જાય। તો વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણીએ, તો વર્ગમૂળ 2 / વર્ગમૂળ 2 એટલે થઈ ગયો 2। તો આ રીતે આપણે છેદમાં એવી સંખ્યા ગણવાની કે જેનો આપણે ગુણાકાર કરીએ આની સંખ્યા સાથે, તો તે સમય સંખ્યા બની જાય। હવે હું તમને ટૂંકમાં કહી દઉં, તો જ્યારે અહીંયા સિંગલ હોય વર્ગમૂળ 2 છે તેને વર્ગમૂળ 2 વડે ગુણવાનું, વર્ગમૂળ 3 હોય તો વર્ગમૂળ 3 વડે, વર્ગમૂળ 4 હોય તો વર્ગમૂળ 4 વડે, પણ વર્ગમૂળ 4 તો સમય સંખ્યા છે એટલે એને આપણે જરૂર પડશે નહીં। વર્ગમૂળ 5 હોય તો વર્ગમૂળ 5 વડે, વર્ગમૂળ 6 હોય તો વર્ગમૂળ 6 વડે, એટલે છેદમાં જે સમય સંખ્યા હોય, જે અસમય સંખ્યા હોય તેવી તેવી અસમય સંખ્યા બાજુમાં છેદમાં એને ગુણવાનું। હવે તમે છેદમાં ગુણ્યું છે તો અંશ તો એમ કે છે ભાઈ મને પણ ગુણો, આ એકલા જ કામ ગુણ્યું, તો આપણે અંશને પણ વર્ગમૂળ 2 વડે ગુણવું પડે। તો બસ આ રીતે આપણે આને ઉકેલી શકીએ। તો અહીં નીચે લખું, ઉપરનો ગુણાકાર ઉપર વર્ગમૂળ 2 / 1 વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2 / વર્ગમૂળ 2 એટલે વેલ્યુ 2, તો આપણો છેદનું સમીકરણ થઈ ગયું। તો શું આવ્યું તમારો જવાબ, વર્ગમૂળ 2 / છેદમાં 2। હવે આપણે ઉદાહરણ નંબર 2 છે તેનો ઉકેલ મેળવીએ, 2 / છેદમાં 3 / વર્ગમૂળ 2। હવે આપણે વાત થઈ ગઈ કે અહીંયા જ્યારે સિંગલ કોઈ પણ અસમય સંખ્યા હોય ત્યારે સિંગલ અસમય સંખ્યા આપણે ગુણીએ છીએ, પરંતુ અહીં બે પદ છે, 3 / વર્ગમૂળ 2, બે પદ હોય ત્યારે શું કરવાનું, તો આપણે આગળના વિડિયોમાં જોઈએ કે જ્યારે આવું હોય ત્યારે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે તેને સમીકરણ કરવાનું છે। તો નિત્યસમ માટે એટલે નિત્યસમ લગાવશું, આપણે એ જ નિત્યસમ લગાવીશું કે 3 / વર્ગમૂળ 2 હોય, એટલે એક વખત a / વર્ગમૂળ b અને બીજો વખત a / વર્ગમૂળ b, આ નિત્યસમનો ઉપયોગ કરીશું તો આપણને ઓટોમેટિક અહીં આપણું છેદનું સમીકરણ થઈ જશે। હવે ટૂંકમાં એમ કહું તો બધી જ સંખ્યાઓ એમને એમ ગુણવાની છે, ફક્ત વચ્ચે નિશાની બદલવાની છે। જુઓ અહીંયા વત્તા છે, અહીંયા ઓછા, બધું એમને ગુણવાનું, ફક્ત એની નિશાની બદલવાની છે। હવે છેદમાં ગુણ્યું છે એને એને આપણે અંશમાં ગુણવું પડે, બસ। હવે શું છે, હવે ઉપર ગુણાકાર ઉપર નીચે ગુણાકાર નીચે, ઉપર આપણે ગુણાકાર કરીએ 2 સાથે પેલા 3 ગુણાય, વિભાજન નિયમ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, 2 / 3 પછી ઓછા 2 / વર્ગમૂળ 2 છેદમાં એક વાર થઈ ગયું 3 / વર્ગમૂળ 2 અને બીજી વાર થઈ ગયું 3 / વર્ગમૂળ। હવે ઉપર 2 / 3 એટલે કે 6 ઓછા 2 વર્ગમૂળ 2 છેદમાં 3 / વર્ગમૂળ 2, 3 / વર્ગમૂળ 2 રીતે સમ લગાવીશું આપણે, પહેલા 3 નો વર્ગ એટલે 9 / વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2, એટલે આપણે જવાબ મળી 6 / 2 વર્ગમૂળ 2 / 7। આ આપણું છેદનું સમીકરણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો હવે છેદમાં સમય સંખ્યા બીજો ઉદાહરણ જે અમે બોક્સ કર્યું અને સાથે દેખાડી, એટલે ત્રીજો ઉદાહરણ કે લઈએ, તો ઉપર છે 4 નીચે છે વર્ગમૂળ 7 / વર્ગમૂળ 3। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને સમજાઈ ગયું છે કે અહીંયા જવાબ કેવી રીતે મેળવવાનું, સમીકરણ કેવી રીતે કરવાનું। તો
तो અહીંયા વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 3 છે તો અહીંયા બધું ધ્યાન ધ્યાન લખીને આપણું સેટમાં વર્ગમૂળ 7 વર્ગમૂળ 3 ફક્ત ઓછા જગ્યાએ સરખવાનું વત્તા બસ તેવી રીતે અંશમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3 હવે કરી આપણે ગુણાકાર 4 ના 4 હું અત્યારે 4 ને ગુણતો નથી સીધે સીધું લખીને આપું છું વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 7 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